ગૌણ સેવા જી ત્રિપલ એસ બી ગૌણ સેવાનો અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો ધડાકો મિત્રો આજ રોજ તારીખ અઢાર મે બે હજાર ત્રેવીસના રોજ જી ત્રિપલ એસ બી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ સમિતિએ આરઆર આર રિક્રુટમેન્ટ રૂલ્સ બદલ્યા છે અથવા નવા બહાર પાડ્યા છે આર આર એટલે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ભરતીના નિયમો સરકારી ખાતામાં કોઈ પણ પોસ્ટ પર ભરતી તેને લગતા આરઆર મુજબ કરવામાં આવે છે તો ગૌણ સેવાએ જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્ક માટે નવા ભરતીના નિયમો એટલે કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ તારીખ અઢાર મે બે હજાર ત્રેવીસના રોજ બહાર પાડ્યા છે તો આ જાહેરનામું બહાર પાડ્યું છે નોટિફિકેશન અઢાર મે બે હજાર ત્રેવીસ આમાં તો શોર્ટ ટાઇટલ ક્લાસ થ્રી ગ્રુપ એ અને બી મુજબ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બે હજાર ત્રેવીસના રૂલ તરીકે ઓળખાશે આમાં આપેલ અને આ નિયમો ક્યારથી અમલમાં આવશે ઓફિશિયલ ગેઝ ગેજેટમાં જ્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારથી એપેન્ડિક્સ એ મુજબ ગૌણ સેવાને જે પોસ્ટ આપેલી છે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને તેમાં જે ખાતા આપેલ છે એમાં આર આર લાગુ પડશે એપેન્ડિક્સ એમાં આપ્યા મુજબ જે આ નોટિફિકેશનના અંતમાં આપેલા છે પ્રિમિમરી એક્ઝામિનેશન લેવાશે ગ્રુપ એ અને બીની પોસ્ટ મુજબ અને મેન્સ એક્ઝામિનેશન લેવાશે હશે ગ્રુપ એ માટે અને એમસીક્યુ બેઝ હશે ગ્રુપ બી માટે તો જે પ્રિલિમિનર એક્ઝામિનેશન છે એ બંને માટે કોમન હશે એ અને બી માટે જ્યારે મેઇન્સ એક્ઝામિનેશન હશે એ ડિસ્ક્રિપ્ટિવ હશે ગ્રુપ એ માટે અને એમસીક્યુ બેઝ હશે ગ્રુપ બી માટે એક્ઝામિનેશન કયા પ્રકારની હશે ગ્રુપ એ અને ગ્રુપ બીની એપેન્ડિક્સ એમાં આપ્યું છે એ આપણે ચર્ચા કરીએ મેન્સ એક્ઝામિનેશન જે અગાઉ આપણે વાત કરીએ કે ડિસ્ક્રિપ્ટિવ હશે ગ્રુપ એ માટે કે જેમાં આવશે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક જ્યારે ગ્રુપ બીમાં હશે ફક્ત જુનિયર ક્લાર્ક પ્રિલિમ જે એક્ઝામિનેશન હશે એપેન્ડિક્સ એફ અને જી મુજબ હશે અને જે મેઇન્સ એક્ઝામિનેશન માટે જે વિદ્યાર્થીઓને પાસ કરવાનો રહેશે એ ખાલી જગ્યાની જે જે તે ડિપાર્ટમેન્ટને લગતી ખાલી જગ્યાઓના સાત ગણા ઉમેદવાર સેવન ટાઈમ્સ જે ગ્રુપ અને બીમાર જે જગ્યાઓ હશે એના સાત ગણા ઉમેદવારો મેન્સ માટે બોલવામાં આવશે मीडियम गुजराती अथवा अंग्रेजी रहते पेपर न एप्लिकेशन द्वारा नक्की करीस क्वलिफिकेशन जरती मुजब लागू पड़त होते वीस वर्षा ओछीज होइए नहीं बोर्ड नो निर्णय अंतिम गणश मेरिट लिस्ट हे बने એ ગ્રુપ એ અને બી ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે એ બંને અલગ અલગ રહેશે પ્રિલિમ એક્ઝામિનેશનમાં સો માર્ક્સના પ્રશ્નો છે દરેકનો એક માર્ક્સ અને નેગેટિવ માર્કિંગ હશે ઝીરો પોઈન્ટ પચીસ ઈનો ઓપ્શન અવેલેબલ હશે ચાલીસ ટકા કરતાં ઓછું મેરિટ નહીં હોય બાકી મેરિટ મેરિટના આધારે બોર્ડ દ્વારા મેરિટ નક્કી કરવામાં આવશે ફોર્મ ભરતી વખતે નક્કી કરવાનું હોય છે કરવાનું રહેશે કે ગ્રુપ એ માટે એપ્લાય કરો છો ગ્રુપ બી માટે કે બંને ગ્રુપ માટે તો ફોર્મ ભરતી વખતે એપ્લિકન્ટે એનો પ્રેફરન્સ આપવાનો રહેશે જુનિયર ક્લાર્કના કિસ્સામાં વધુમાં વધુ ત્રણ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ તમે ચોઈસ કરી શકશો અને ખાસ કરીને વેઇટિંગ લિસ્ટ તો આ આરઆર મુજબ વેઇટિંગ લિસ્ટ નહીં હોય જે જગ્યાઓ ખાલી રહે એને આગામી ભરતીમાં ઉમેરવામાં આવશે એટલે કે વેઇટિંગ લિસ્ટ આમાં ઓપરેટ નહીં થાય એપેન્ડિક્સ એમાં એટલે કઈ ભરતી કઈ પોસ્ટનો સમાવેશ થાય છે તો ઓફિસ એસિસ્ટન્ટ ક્લાસ થ્રી સચિવાલયમાં ક્લાર્ક ક્લાસ થ્રી સરકારી ઓફિસોમાં એ સિવાયની કે જે એપેન્ડિક્સ બીમાં આપેલી છે એમાં સિનિયર ક્લાર્ક ક્લાસ થ્રી એપેન્ડિક્સ બી સિવાયની હેડ ક્લાર્ક ક્લાસ થ્રી કે જે એપેન્ડિક્સ બીમાં આપેલી છે એ તમામની જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ને હેડ ક્લાર્ક એપેન્ડિક્સ બીમાં આપેલી ઓફિસ છે કોર્ટ સેક્રેટરી ટુ ગવર્નર ગુજરાત કમ્પુટ કમ્પલર ઓફ ધ હાઉસ સોલ્જર સેલર એરમેન બોર્ડ અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ સોલ્જર સેલર એરમેન અમદાવાદ વડોદરા સુરત ઓફિસ ઓફ લાઇઝન ઓફિસર બોમ્બે અને ક્લાર્ક ક્લાસ થ્રી પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ કમિટી સિનિયર ક્લાર્કની જે ઓફિસ હશે એ જીપીએસસી વિજિલન્સ કમિશન લેજિસ્લેચર સેક્રેટરીએટ સચિવાલય ગૌણ સેવા પસંદગી મંડળમાં કોર્ટમાં તો આ બધી ઓફિસો બી છે ત્યાં એમની પોસ્ટો ऑफिस ऑफ कॉम्प्रोटर ऑफ हाउस होल्ड टू गवर्नर हेडक्लार्क जीपीएससी विजिलेंस कमीशन कोर्ट आ मुजब में फरज बजा रहे आज एपेन्डिक्स सी है डिपार्टमेंट लगता है हमें बात करिए मुख्य विषय पर तो एपेन्डिक्स एफ કે જેમ આપ્યુ છે પ્રિલિમ एग्जामिनेशन નું માળખું તો અમાર રિઝનિંગ હશે 40 માર્કનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત હશે 30 માર્કનું ઇંગ્લિશ હશે 15 માર્કનું ગુજરાતી હશે 15 માર્કનું કુલ 100 માર્ક્સનું આ પ્રિલિમ एग्जामिनेशन લેવાશે સમય હશે 1 કલાક 100 માર્ક્સ एमसीक्यू બેઝ હશે દરેક ક્વેશ્ચન એક માર્ક માઈનસ 0.25 ક્વેશ્ચન ને ઈ કરો તો માર્ક્સ નહી કપાય અને ખાલી રાખશો તો પણ કપાશે પોઈન્ટ પચીસ વાત કરીએ એપેન્ડિક્સ જીની એટલે કે ગ્રુપ એની મેન્સ એક્ઝામિનેશનની તો એમાં ગુજરાતી સો માર્ક્સનું ત્રણ કલાકનું ડિસ્ક્રિપ્ટિવ પેપર ઇંગ્લિશ સો માર્ક્સનું ત્રણ કલાકનું ડિસ્ક્રિપ્ટિવ પેપર અને જનરલ સ્ટડીઝ એકસો પચાસ માર્કનું ત્રણ કલાકનું ડિસ્ક્રિપ્ટિવ પેપર કુલ ત્રણસો પચાસ માર્ક્સની મેન્સ લેવાશે કોના માટે ગ્રુપ એ માટે જે પેપરનું લેવલ હશે એ હાઈ લેવલ હાઈ લેવલનો છે ટવેલ્થ સ્ટાન્ડર્ડનું ગુજરાતી અંગ્રેજી બંનેનું અને જે જનરલ સ્ટડીઝનું પેપર હશે એને એપેન્ડિક્સ એચમાં આપેલું છે ગ્રુપ બીની વાત કરીએ તો ક્લાર્કની ભરતી માટે બસ્સો માર્કનું પેપર બે કલાક માટે ઇંગ્લિશ વીસ માર્ક ગુજરાતી વીસ માર્ક પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ પીસીએ ત્રીસ માર્કનું હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફી ત્રીસ માર્કનું એન્વાયરમેન્ટ ઇકોનોમિક્સ સાયન્સ ટાઈક ત્રીસ માર્કનું કરંટ અફેર કરંટ અફેર વિથ રીઝનિંગ ત્રીસ માર્કનું રિઝનિંગ ચાલીસ માર્કનું આ રીતે કુલ બસ્સો માર્કનું મેઇન્સનું પેપર લેવાશે ગ્રુપ બી માટે જે જનરલ સ્ટડીઝની વાત કરી એપેન્ડિક્સ એચમાં જે ગ્રુપ એમાં ગુજરાતીના પેપરમાં આ મુજબની પેટર્ન રહેશે નિબંધ વિચાર વિસ્તાર સંક્ષેપીકરણ ગદ્ય સમીક્ષા પ્રચાર માધ્યમો પત્રલેખન ચર્ચાપત્ર સમસ્યાઓ અહેવાલ લેખન ભાષાંતર ગુજરાતી વ્યાકરણ આ મુજબ એ એ રીતે જ ઇંગ્લિશના પેપરમાં એસે લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ પ્રિસિસ રાઇટિંગ ઇંગ્લિશ ગ્રામર ટેન્સ વોઈસ નેરેશન ટ્રાન્સલેશન જનરલ સ્ટડીઝમાં હિન્દુ ખીણ સભ્યતા સિંધુ ખીણ સભ્યતા મૌર્ય મૌર્યગુપ્ત જીપીએસસીનો સિલેબસ ખાસ કરીને આવી લેવામાં આવે છે તમામ પેપરોમાં મૌર્ય વિજયનગર ડિનાસ્ટિક દક્ષિણા નાનંદા વિદ્યાપીઠો યુરોપિયનનું આગમન સ્વતંત્ર સંગ્રામ મહાત્મા ગાંધી સરદાર પટેલનો રોલ સુભાષચંદ્ર બોઝ અને ઇન્ડિયન નેશનલ આર્મી અને આઝાદી પછીનું ભારત મહાગુજરાત મોમેન્ટ કલ્ચરમાં ઇન્ડિયા ગુજરાત કલ્ચર નાટ્યકળા થિયેટર જ્યોગ્રાફી ઇકોનોમિક્સ સોશિયલ ડેમોગ્રાફિક ડેમોગ્રાફિક જીઓગ્રાફી ભૌતિક ભૂગોળ સાયન્સ ટેક આ મુજબ साइंस टेक बंधारण करंट अफेयर, इवेंट्स ऑफ रीजनल नेशनल इंटरनेशनल इम्पोर्टन्स इसलिए करंट अफेयर, पब्लिक एडमिनिस्ट्रेशन गवर्नेंस एथिक्स इंडियन इकोनॉमी एंड प्लानिंगकोनॉमिक्स अर्थशास्त्र तो आ मुजब मेन्स न पेपर रहते ग्रुप एमा ग्रुप ए हेड क्लार्क सीनियर क्लार्क जुनियर क्लार्क तमाम અને ગ્રુપ બીમાં ફક્ત જુનિયર ક્લાર્ક તો મિત્રો હવે ફક્ત એમસીક્યુ બેઝ પ્રશ્નોની તૈયારીથી ફક્ત જુનિયર ક્લાર્ક જ બની શકાશે સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્કની સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક બનવા માટે તમારે એસએસસી પેટર્ન સ્ટાફ સિલેક્શન કમિશનની જેમ મેથ્સ રીઝનિંગ તથા જીપીએસસી પેટર્ન મુજબ તૈયારી કરવી પડશે તો વિશ્યુ બેસ્ટ લાખ તમારી આવનારી એક્ઝામો માટે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો શેર કરો અને પ્લીઝ નોટ ફરગેટ ટુ સબ્સક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ હેતક